खारवा समाजनी 450 થી પણ વધુ વર્ષોની જૂની પરંપરાનો ખાસ અહેવાલ જોઈએ। વેરાવળના સમસ્ત ખારવા સમાજ દ્વારા ચોરવાડ ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં 5 દિવસીય મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં સમસ્ત ખારવા સમાજ પરિવાર સાથે પોતાના એસો આરામ મૂકીને સામાન્ય પરિવારની જેમ તંબુ બાંધીને ભવાની માતાજીના સાનિધ્યમાં રહે છે। મારું નામ છે પાર્વતીબેન કાંજીભાઈ જુંગી। અમે વેરાવળથી આવ્યા છે, ખારવા સમાજના છે। અમે અહીંયા ચોરવાડનો મેળો કરવા આવીએ છીએ। બાપદાદાના વખતે અમારો ચોરવાડનો મેળો તો થાય છે। અમે 5-6 દિવસ સુધી આ ટેન્કો બાંધી બાંધીને અહીંયા રહીએ છીએ। બધી જીતુભાઈની ઓલાએ તેમને સુવિધા મળે છે, પાણીની બધા તમામ લાઇટોની આની તેની બધી સુવિધા અમને મળે છે, તેથી અમે આ મેળો કરીએ છીએ। માનો એકમનો પૂજા માતાજીનો ચઢાવીએ છીએ ને બીજના દિવસે અમે ઘરે વયા જઈએ છીએ। ટેન્ક બધી છોડીને સર સામાન લઈને બધી પાછા બીજના દિવસે અમે ઘરે વયા જઈએ। 5 દિવસ સુધી અમારો મેળો હોય, માનો પરિવાર સાથે અમે ઘરેથી બધી આ તેંગ આ બધી માંડવા છે ને, આ બધી આ બાંબુ આ તે તાલપત્રી છે, આપણે ઘરની બધી રસોઈ બનાવવાનું સર સામાન છે, એ બધું એક બોલેરો હોય કે રિક્ષા હોય બધીમાં એમાં બધી લઈને અમે અહીંયા આખા ઘરની ઘરવખરી લઈને અમે અહીંયા આવીએ છીએ। બચ્ચાને છોકરીનાને બધીને આખા પરિવારને લઈને અહીંયા આવીએ છીએ। બધી પછી પણ માને આપણે જેમ આપણી ઘરે જ રહીએ છીએ ને એ પણ માને અહીંયા રહીએ છીએ। 5-6 દિવસ સુધી અહીંયા રહીએ છીએ। પણ માનો મેળો અમને તો વર્ષે બહુ ગમે છે, બાપદાદાના વખતથી થતો આવે છે ને, એટલે અમને પણ ગમે છે જ મેળો દર વર્ષે। એટલે કરવાનું ઓલું થાય જ કે દર વર્ષે આપણે મેળો કરીએ જ માનો। ડ્રાઈવરમાં જ રહીએ, ખારવાવાળામાં રહીએ ને અમે ચોરવાનો મેળો કરવા આવીએ છીએ ઝૂમનો માતાજીનો। અમે રાજી ખુશી તે આ મેળો કરીએ 5-6 દિનો। અમને કોઈમાં વિઘ્ન આવતા નથી, જમવાનું અમારું અહીં રહેવાનું, અમારા બાળ બચ્ચા અમારા બધા અહીંયા જ છે। આખી ઘરની અમે વખ પર ઓલું લઈને આવીએ છીએ, હા બંગલા છોડીને આવીએ છીએ અમે બધા। અહીંયા 5 દિવસ અમારા ઝૂફરા રાખી તાલપત્રીના તપત ગરમી વરસાદ બધીમાં અમે રહીએ, જો તો સાપ લીકરે કે સાવજ ખાઈ જાય અમને। પછી માતાજી આગળ અમે રહીએ છીએ ભોવાનીમાં, ભગવત થાય કે અમારી કમાણીમાં ભોવાનીમાં બરખત સારી આપે, અમને દરિયા વતીને સારી રીતે રાખે ને અમને ભોવાનીમાં રૂપિયા જજા ખારવાવને આપે ને જીતુભાઈને પતે દર વર્ષે બનાવે। આ મેળો ખારવા સમાજની વર્ષો જૂની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરતો મેળો છે। ખારવા સમાજની 450 વર્ષથી વધુ ચાલી આવતી પરંપરા મુજબ આજની નવી પેઢીનો ખારવા સમાજ પણ આ પરંપરાને જાળવી રહ્યો છે। વેરાવળમાં સૌથી વધુ વસ્તી ધરાવતો ખારવા સમાજ હિન્દુ સંસ્કૃતિના જતનમાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે। ત્યારે વેરાવળ નજીક ચોરવાડ ઝુંડ ભવાની માતાજી પર ભારે આસ્થા ધરાવે છે અને ખારવા સમાજના કુળદેવી પણ છે। ભાદરવા સુદ એકમથી માછીમારી દરિયો ખેડવા જતા હોય છે, જે પૂર્વે ચોરવાડ ઝુંડ ભવાની માતાજીની પૂજા અર્ચના કરે છે। શ્રાવણ માસ બાદ ઝુંડ ભવાની માતાજીના સાનિધ્યમાં મેળો યોજાય છે। મારું નામ નારાયણભાઈ અંજા છે, હું વેરાવળ સમાજ ખારવા જ્ઞાતિનો મંત્રી છું। એટલે ખારવા સમાજમાં અત્યારે પટેલશ્રી જીતુભાઈ કુહાડા દ્વારા જે મેરાની રોનક છે એમાં વધારામાં શું છે કે પટેલશ્રી સોરા બસની સગવડ, પાણીની સગવડ, લાઇટ સગવડ, પછી અન્ય અનાદિત જે કંઈ સગવડ જોઈતી હોય અને બધી સગવડ એ પટેલશ્રી પૂરું પાડે છે। પ્લસ પછી જગ્યા કોઈ પાસે ન હોય તો એ જગ્યાની પણ અત્યારે સામેના પ્લોટમાં અમે જગ્યા નક્કી કરી છે, એમાં પણ લગભગ 117,000 જગ્યા પટેલશ્રી દ્વારા ફાળવવામાં બધાને આવી છે। પછી એમાં બીજું પણ ખાસ છે કે જે બસની વ્યવસ્થાની વાત કરે છે તો બસની વ્યવસ્થામાં શું છે કે બસવાળા પ્લોટને આપણે પાર્કિંગની જગ્યા નથી, એટલે બસવાળા થોડાક આઠો ઈઠા ઊંચા ઠટા લે, એટલે પછી પાર્કિંગની જગ્યા પણ આપણે આગળથી એક નક્કી કરી ને એ ગોઠવણી કરી દીધી છે, પણ પાર્કિંગની પણ બસની વ્યવસ્થામાં એક ગોઠવાઈ ગઈ છે। એ સિવાય પાછું બીજું શું છે કે આપણે આ બંદરની અંદર બંદરમાંથી જે માણસો જાય છે આવે છે એના પણ માટે પણ ખાસ પોલીસ દ્વારા પણ મદદરૂપ થાય એ રીતે આપણે એને મદદ માટે રાખ્યા છે પોલીસને પણ, પ્લસ અમારા આગેવાનો પણ બધા પોલીસની સાથે જ છે, પોલીસને પણ મદદરૂપ થાય છે અને પોલીસ અમને મદદરૂપ થાય છે। અમારે ખાસ તો જે નગરપાલિકામાં જે બેન હતા જલપાબેન એના દ્વારા અમને ઘણી મદદરૂપ થઈ, અમને એ લોકો પાણીના ટેક્ટર પ્લસ સફાઈ માટે ટેક્ટર આપતા હતા, માણસ સફાઈમાંના માણસો આપતા હતા ને બીજી અન્ય સગવડ સ્ટ્રીટ લાઇટ માટે પણ એ લોકોની વ્યવસ્થા કરતા જ અમારા માટે સમજી જતી, અને વિમલભાઈ અમારા માટે ઘણું કામ કર્યું છે એમાં અમે એમનો પણ આભારી છીએ।
મારું નામ અશ્વિન કિશોરભાઈ સુયાની છે. અમે અહીંયા બધા લોકો મેળો માતાજીના જૂનમાં મેળો ઉજવવા આવેલા છે. આ મેળો લગભગ અમારા બાપદાદાના વખત એની પહેલાંના વખત જોકે આશરે 450 વર્ષ જૂની આ પરંપરા અમે ચલાવી રહ્યા છે. જ્યારે પરિવારના લોકો પહેલાં આવતા ગાડામાં આવતા એની સાથે ચાલીને પણ આવતા, હવે જેમ જેમ સમય બદલાતો ગયો એમ હવે વાહનોની સગવડતે તો હવે રિક્ષા બોલેરા કે એ બધું લઈને હવે અહીંયા લોકો મેળો કરવા આવે છે. અને જ્યારે મેળો કરવા નીકળે ને ત્યારે પોતે ભલે બંગલામાં રહેતો હોય પણ અહીંયા આવે ને તો જ્યાં જે વેરાવળમાં જે ઝોપડામાં રહેતો હોય ને તો એ અહીંયા બાજુમાં એનો પાડોશી જ હોય અને એ પોતા ટેન્ક આ રીતે ટેન્ક બનાવી અને આ સમસ્ત પરિવાર સાથે એક થઈ અને બધા લોકો રહેતા હોય ને શાંતિથી માતાજીની આરાધના થતી હોય. રાત પડે તો ગરબા આશ્રમ આવતા હોય, ત્યારબાદ પછી એકમના દિવસે પૂજાપો ચડે અને એ પૂજાપોનો દિવસ એટલો મોટો ઉત્સવ હોય જાણે અમે આ જિંદગીમાં અમારો મોટો એક બધા લોકોનો જેમ જન્મ થતો હોય ને એમ ઉજવવામાં આવતો હોય એક હરેક લોકોનો ને ખૂબ સારી રીતે માતાજીનો અમે આ મેળો ઉજવીએ છીએ. આ મેળામાં કોઈ ચકરડી, રાઇડ્સ કે અન્ય મનોરંજનની વસ્તુઓ હોતી નથી, પરંતુ સમગ્ર ખારવા સમાજ પોતાના વૈભવી બંગલાઓ એસો આરામ મૂકીને સામાન્ય પરિવારની જેમ આ જગ્યા પર ટેન્ટ બાંધીને રહે છે અને પરિવાર સાથે આનંદ માણે છે. રહેવાનું જમવાની વ્યવસ્થા પણ જાતે જ કરે છે અને ભક્તિમય વાતાવરણ સાથે આ જગ્યા પર રહે છે. કહેવાય છે કે 450 વર્ષ પહેલાં ખારવા સમાજના પૂર્વજો વેરાવળથી ચોરવાડ બળદગાડામાં આવતા, પછી સમય પરિવર્તન થતાં આજે અદ્યતન મોંઘી દાટ કારોમાં આવે છે, પરંતુ તેમણે આ પરંપરા હજુ પણ જાળવી રાખી છે. એ મા ભવાની, આ વેરાવળ સમસ્ત ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરાગત હું માનું છું કે 450 વર્ષ થયા છે, એના કરતાં ઉપર થયા છે. અહીંયા ખારવા સમાજના અમારી સમાજના તમામ લોકો ભાઈઓ બહેનો માતાઓ ભાઈઓ અહીંયા પ્લાસ્ટિકના ટેન્ટ બાંધી અમે રહીએ છીએ. ઘરે એસી વગર રહી નથી શકતા, એ બધું ચોરી અને માતાજીના સાનિધ્યમાં અમે ઉજવણી કરવા આવીએ છીએ અહીંયા અને માતાજીના નિવેદો ધરાવીએ છીએ. અને આ અમારી વર્ષોની પરંપરા છે કે જે અહીંયા અમે પહેલાં 3 દી રહેતા હવે 5 દી રહીએ છીએ અને તમામ વ્યવસ્થા અહીંયા આખે નવું ગામ જ ઊભું થઈ ગયું હોય એમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ કિશોરભાઈ કુવાડા એના માર્ગદર્શન નીચે અમે આખી પાણીની સુવિધા કરીએ, લાઇટની સુવિધા, સફાઈની સુવિધા અને જે જે સમાજને જરૂરિયાત હોય એ તમામ સુવિધા કરીએ છીએ. અને વર્ષોની પરંપરાગત આ મેળો ઉજવાય છે અને માતાજીના પાતંગમાં કે 2 દી ધામધૂમથી ગરબાનો રાસ હોય છે, એમાં બધાને ઇનામ આપવામાં આવે છે અને આ પરંપરાગત મેળો ચાલે છે અમારો. પહેલાં વર્ષોની પરંપરા એવી હતી કે અમારે માતાજી ભવાનીમાંનો પૂજા પર ચડે પછી ગજા ચડે અને ત્યાર પછી ભાદરવાની 11 ધજા ચડે, ત્યાર પછી માછીમારો ફિશિંગમાં જતા. પરંતુ હવે જેમ જેમ ટાઈમ બદલતો ગયો એટલે બોટોની સંખ્યા પણ વધતી ગઈ એટલે ફિશિંગ બોટો જ્યાં વહેલી ચાલુ થઈ જાય છે અને માતાજીને જે અમે નિવેદ ચડાવીએ જે એને પૂજાવો કહે છે એ ચડાવ્યા પછી એ દિવસે રાત્રે ભુવાને બોલાવવામાં આવે છે. માતાજીને ભુવાને બોલાવીને કહેવામાં આવે છે કે ભાઈ અમારો પૂજાવો ચડી ગયો કે નહીં, અને ચડી ગયો તો માતાજી ખુશ થઈ છે નહીં, કે ભાદરવો અમારા પર ભારી છે કે નબળો છે, જેથી ભારી એટલે કે ને સિઝન સારી આવશે કે નહીં. તો માતાજી જે કહે કે પૂજાવો સારી તો ચડી ગયો, ના પાડે તો અમારે બીજા દિવસે પાછું પૂજાવો ચડાવવાનું હોય છે. અને જે રીતનો માતાજી દાન આપે એ રીતનો આજે પણ અમે માનીએ છીએ માતાજી. અને માતાજી જે ધારે છે એ થાય છે. માતાજી એમ કહે કે આ ભાદરો ખરાબ થશે માછીમારો માટે તો ખરાબ જ હોય છે અને અમે માતાજીને પ્રાર્થના કરીએ છીએ હર વખતે માછીમારનો ભાદરવો અને આખું વરસ સારું જાય એ હેતુથી અમે માતાજીને પૂજા પણ ચડાવીએ છીએ. સૌ પ્રથમ ખારવા સમાજના પ્રમુખ દ્વારા પૂજાવિધિ કર્યા બાદ જ તમામ લોકો પૂજાપો ચડાવે છે. દરરોજ રાત્રિના ખારવા સમાજ દ્વારા બહેનોના રાસ ગરબા હરીફાઈ પણ રાખવામાં આવે છે. 5 દિવસ બાદ મંદિરમાં સમાજના પટેલ દ્વારા આરતી કર્યા બાદ આ મેળાનું સમાપન થાય છે અને ભાદરવા સુદ એકમ બાદ ધીરે ધીરે માછીમારો પોતાના ઘરે પરત ફરે છે. આ મેળામાં ખારવા સમાજની મુલાકાતે રાજકીય નેતાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ પણ આવે છે. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું અને અહીં ચોરવાડ મારું વતન છે ત્યાં નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપવાનો મોકો મળેલો છે. ત્યારે અહીં જૂન ભવાની માતાજીનું મંદિર આવેલું છે અને અહીંયા દર વર્ષે વેરાવળ સમાજ ખારવા સમાજ દ્વારા 5 દિવસ મેળાનું આયોજન થતું હોય છે અને હજારો વર્ષોથી પરંપરાગત તે લોકો અહીંયા 5 દિવસ રોકાય છે
કે તમને આધુનિક એસી અને બંગલાઓ છોડી અને 5 દિવસ માતાજીના સાનિધ્યમાં જે તંબુ બનાવી અને આ રહી છે, માતાજીની આરતી કરે છે, પૂજા કરે છે અને 5 દિવસ પૂજાપો ચડાવી અને પછી તે તેમની બોટની શરૂઆત કરે છે અને તે પછી ત્યાં ફિશિંગ કરવા માટે, માછીમારી કરવા માટે તે દરિયામાં જાય છે. એટલે આ મા ભવાનીને આશીર્વાદ લઈ અને માછીમારી શરૂ કરે છે. અને મારા વતનમાં ત્યારે બધા મેળામાં આવતા હોય છે ત્યારે અમને પણ એક સેવાનો મોકો મળ્યો છે નગરપાલિકાના પ્રમુખ તરીકે અને ત્યાંના ધારાસભ્ય તરીકે. અને અમારા મહેમાન બહેના છે, અમે એને આવકારીએ છીએ અને અમારા લાયક જે પણ હોય અમે ઉપયોગ થવાનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા તમામ વ્યવસ્થા છે એ ચોરવાડ નગરપાલિકા કરે છે. સફાઈની વ્યવસ્થા હોય સવારે, રોજ સવારે ડોર ટુ ડોર એક એક જે તંબુ હોય છે કે ટેન્ટ હોય છે ત્યાં ડોર ટુ ડોર ત્યાં નગરપાલિકાની રિક્ષાઓ જાય છે અને કચરો એકઠો કરે છે. પાણીના ટેન્કો મૂકવામાં આવે છે, એ ટેન્કો લોકો માટે નળવાળા ટેન્કો મૂકવામાં આવે છે અને ત્યાં પાણીની સંપૂર્ણ નર્મદાનું પાણી આપવામાં આવે છે, સુવિધા આપવામાં આવે છે. અને જ્યારે અહીંયા જે લીલોતરીવાળો વિસ્તાર હોય છે તો ત્યાં 5 દિવસ રહેતા હોય તો ચોરવાડ નગરપાલિકા દ્વારા ફોગિંગ મશીન પણ કરવામાં આવે છે આધુનિક રીતે, જેનાથી તે મચ્છરોથી દૂર રહી શકાય અને શાંતિથી એ મેળો માણી શકે અને માતાજીની આરતી કરશે. દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ આપતો સાહસિક ખારવા સમાજ ધાર્મિક ક્ષેત્રમાં પણ મોખરે છે. વેરાવળ સમસ્ત ખારવા સમાજ પોતાના પરિવાર સાથે ભવાની માતાજીના સાનિધ્યમાં 5 દિવસથી વધુ સમય પરિવારની જેમ રહે છે અને ખારવા સમાજ દ્વારા તમામ લોકોને લાઇટ, પાણી, વાહન વ્યવહાર, સાફ સફાઈ સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ભવાની માતાજીનો મેળો કે ચોરવાડની અંદર લગભગ 450 વર્ષ જૂના માતાજીનું મંદિર છે અને આને મારવાવાળો વર્ગ આખા ઇન્ડિયામાં છે. મારા પણ મિત્રો જ્યારે બોમ્બેથી આવે છે જીગરભાઈની, પહેલાં વહેલાં અહીંયા ભવાની માને પગે લાગી અને પછી બીજું કામ કરતા હોય છે. આનું મહત્ત્વ એવડું બધું છે કે ખારવા સમાજના લોકો કે જેને ઉપર આભ અને નીચે દરિયો હોય છે, આ વ્યક્તિઓ એવી છે કે જેણે આ 5 દિવસ એના માટે દુનિયાના મહત્ત્વના હોય છે. એટલે પરિવાર સહિત, બધા કુટુંબ સહિત અહીં 4-5 દી હળીમળીને ભેગા રહી, આજે પણ અમે વર્ષોથી, હું કિશોરભાઈ અને જીતુભાઈ કુવાડાના કહેવાથી ને દર વર્ષે એક દિવસ તો આવું જ છું, પણ અહીંનું વાતાવરણ જોઈએ ને ત્યારે એમ ખબર પડે કે ઓમ રોજ તમે ભેગા ન થઈ શકતા હોય, પણ અહીંયા આવો એટલે મિત્ર સર્કલ, કુટુંબ, ભાઈ, મા, મામા, ભાઈ બધા અહીંયા ભેગા થતા હોય અને એક પરિવારની જેમ આખો ખારવા સમાજ અહીંયા હોય છે. કાલે એકમનો દિવસ છે, કાલે ધજા ચડશે પ્રમુખ આપણા જીતુભાઈ મારફત અને પછી મેળાનું સમાપન થાય અને પછી લોકો દરિયા ખેડવા જાય. ફરીને ભવાની માને પ્રાર્થના કરું કે ખારવા સમાજમાં જે દિલદારી છે એવી ને એવી રહી અને 450 વર્ષ જૂના માતાજીનું મંદિર છે એનું સત પણ બહુ છે અને બધા ઉપર ભવાની માની કૃપા રહી એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. ખારવા સમાજ દ્વારા 5 દિવસનો મેળો કે જે ઉજવણીના સ્વરૂપમાં પણ પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે પરત ફરે છે અને ત્યારબાદ પોતાના માછીમારીના વ્યવસાયની શરૂઆત કરે છે. સ્થાનિક ચોરવાડને પણ આ દિવસમાં લાખો રૂપિયાની રોજગારી મળે છે. પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવે છે. આજ રોજ પરંપરાગત ચોરવાડ જૂન માતાજીનો મેળો આશરે 400 વર્ષ બહુ જૂનો પૌરાણિક છે. અમારા બાપ દાદા વર્ષોથી અહીં પહેલાં દીવાર લઈને આવતા, ગાડા લઈને આવતા, હવે અત્યારે આધુનિક વાહનો થઈ ગયા એટલે મોટરકાર લઈને આવે છે. અહીં માતાજીનો શોર્ટ એવો છે કે આટલા દી 5 દી મેળો થાય, 5 દી રહીને કોઈને આજ સુધી કોઈ જનાવર કે કોઈ ડના કહેવું નથી, એવો માતાજીનો શોર્ટ હોય છે. એટલે છેલ્લા 2 દિવસ અમે રાસ ગરબાનું અહીં આયોજન કરીએ છીએ અને યંગ છોકરા છોકરીઓમાં પણ બહુ ઉત્સાહ હોય છે અને વડીલો અને અમારા માતાઓ બહેનો બધી સારી રીતે એન્જોય કરે છે. વર્ષોથી પરંપરાગત અમે પાણીની સુવિધા, પછી લાઇટની સુવિધા અને સફાઈની સુવિધા દર વખતે અમે સમાજ દ્વારા જીતુભાઈના નેજા હેઠળ અમે કરીએ છીએ અને પછી મેરો 5 દી પતી ગયા પછી પણ 1 દી અમે સફાઈ ઝુંબેશ કરીને સાફ કરીને પછી અહીંથી સૌના ઘરે નીકળીએ છીએ. સ્થાનિક નગરપાલિકા દ્વારા હરેક વર્ષ સુધી અમને સાથ સહકાર અને પોલીસ ભાઈઓ તરફથી પણ અમને સાથ સહકાર ઓફિસરો તરફથી પણ મળે છે અમને, એ સૌનો અમે પણ પૂર્વક હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.